યોગી આપા વાત કરે છે દેહના જેવી આત્મબુદ્ધિ સત્પુરુષને ભગવાનમાં કરવી આપણને એક ક્ષણ માત્ર વિસરતા નથી કેવી આત્મબુદ્ધિ છે હું મારું આ શબ્દોથી દેહભાવ ધડક કરીએ છીએ પણ સ્વામીએ કહ્યું કે એ બધું બાજુમાં મૂકીને સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરી દેહના જેવી આત્મબુદ્ધિ દેહ કેટલો વાદો છે આપણે હા 100 જણ હોય સૂતા હોય અને જેનું નામ દેવાય એ હોકર કરે એટલે આત્મબુદ્ધિ દેહની છે આત્મબુદ્ધિ થર થાય તો સ્વામી કહે વાંધો નહીં એને ગરાય વાંધો નહીં પણ એની આત્મબુદ્ધિ સત્પુરુષની છે કરવી તો ઉર્ધ્વ ગતિ થાય મહારાજની સમીપે પહોંચ્યા કરીએ અને દેહ વિશે આત્મબુદ્ધિ થાય અને બીજું ત્રીજું આત્મબુદ્ધિ થાય એ આતો ગતિ ઉતરતું પગતિ તેના જે આત્મબુદ્ધિ સત્પુરુષ ભગવાનમાં કરીએ તો પરિણામ શું આત્મબુદ્ધિ કરી સત્પુરુષ પરિણામ શું તો શાંતિ શાંતિ થાય ભાઈ આપણા શાંતિ અત્યારે બેલેન્સ ઓફ પાવર નથી એના 5 દારૂ ગોરા અને 5 દારૂ ગોરા એ તો બેલેન્સ ઓફ પાવર એ શાંતિ ના કહેવાય શાંતિ હોલ પીસ આપણે વાત કરીએ છીએ બરાબર છે પણ હોલ પીસ એટલે આપણે અંતરમાં શાંતિ રહે પોતે આત્મા એટલે હાજી હાજી વચ્ચે ટૂંક ટૂંક શંકા નહીં યોગી અપા આ શબ્દ ઘણી વાર વાપરતા ટૂંક 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 ખટ ખટ ભગવાનમાં સત્પુરુષમાં વૃત્તિ રહે એ ટૂંક ટૂંક વૃત્તિ આપણે કઈ પાન દેજે આપણે શરીરમાં શરીર ઉપર આવે ટૂંક ટૂંક ખટ ખટ વચનમાં ટૂંક ટૂંક શંકા નહીં વચનમાં ટૂંક ટૂંક દેહને વિશે તો હોય આપણે પણ વચનમાં ટૂંક ટૂંક હોય તો શંકા નહીં દિવસ કહે તો દિવસ અને રાત કહે તો રાત સમય આજ્ઞા કોઈ દિવસ લોકપાલી નથી આજ્ઞા છે આજ્ઞામાં મોક્ષ છે બધું જ આજ્ઞામાં છે સત્પુરુષની આજ્ઞા પાડી મનમાં એવું તમારે ગોઠવી રાખો કે મારે આજ્ઞા પાડી છે આજ્ઞા પાડી છે આજ્ઞા પાડી છે એ રીતે વચનમાં આપણે ગોઠવી રાખી હોય તો અનુસંધાન રહે મીઠા વાળા કે મિશ્રુ આવું હેત થાય તો દીવ ભાવ રહે આપણે રોજ ચેષ્ટામાં બોલીએ છીએ મીઠા વાળા કે મિશ્રુ તમે તમારું
વિચારક વિષય અવહિત થાય તો દીવ ભાવ રહે અને મટી ગુરુએ અવહિત થાય જે મહારાજ સ્વામીને હિત એવું હિત થાય તો વચ્ચે કંઈ ગેપ જ ન રહે કોઈ અવકાશ જ ન રહે તે સીધો મહારાજ સ્વામી સાથે એટલે આવું હેત થાય તો દીવ ભાવ રહે એકતા પણ રહે મન નખો ન રહે આજે બધા પરિણામ આવું હેત થાય તો મહારાજ કહે કે સ્વામી યોગી આપા કે દીવ ભાવ રહે એકતા પણ રહે મન નખો રહે હવે તો આપણે શાસ્ત્રી માજ માટે અખંડ દીવ ભાવ રહે હરિભક્ત બધા માટે બધા સ્વામી બધા સાથે હેત થઈ જાય પણ કાંઈ શાસ્ત્રીમાંની શાસ્ત્રીમાંની શાસ્ત્રીમાં યોગી બાપાએ 14 ગુરુ કર્યા હતા 14 ગુરુ કર્યા હતા પણ જેવું શાસ્ત્રીમાંમાં હેત હતું એવું બીજામાં ન મળે એ અને એક એક સમર્થ ગુરુ હતા 14 ગુરુ સમર્થ હતા બધા પણ તાર સ્વામીની વૃત્તિ શાસ્ત્રી માર્ગમાં જ રહી હવે હિત થાય તો દીવ ભાવ રહે એક તપ અમારે મન ન કરાય મહારાજ સ્વામી જેવું કરવું આપણે ભાદરામાં જઈએ તો ઓટો છે ઓટોમાં મહારાજ સ્વામી એવી સુંદર મૂર્તિ છે એકબીજા સામે જોઈ રહે અને હેત દેખાય પુષ્ટિમાં હેત દેખાય આપણે મહારાજ સ્વામી જેવું કરવું અંતરાય ના રાખો અંતરાય બધું બોલે આ સોનાની ડાબલીમાં 5 મહે પછી નાય કાગળ વચ્ચે હોય એ પાતું પડ એને પણ બધું અટકે સોનું ના થાય એના ડબલું હોય સોનું ના થાય એમને બધે એટલે એવી મારા સાથે અત્યાય ના રાખવા અત્યાય ના રાખવા અને પછી એથી બધા બે પરવાઈ ન થવા દેવી આવે છે જાય છે શું નવું છે એવું બે પરવાઈ સ્ત્રી અને પુરુષમાં લવ મેરેજ કેવું હેતુ એકબીજા સાથે મૂકી અંતર નિરંતર સ્મૃતિ પહેલો હેત કરવો બે પાણી ન થવા દે એ તો બહુ ખરાબ બે પર રહી ગઈ કાંઈ સમજ્યા જ નથી એવું કહેવાય ભગવાનના ભક્તના ગુણે ગાવા અને આ આપણે ભગવાનના ભક્તના ગુણ ગાયા જ કરીએ તો આ સત્પુરુષમાં હેત રહે ભગવાનમાં હેત રહે તેલ તેલને પાણી નોખા રહે તેમ ન રહેવું તેલ પાણી ગમે એટલું આપણે કરીએ ભેગું કઈ પણ નોખ જ રહે તેલ પાણી નોખ જ રહે એ ભેગું ના થાય એટલે એવું ના કરવું સર કે તેલ પાણી નોખા રહે તેમ ના રહેવું સત્સંગ ભીષણમાં રહેવું એ સિદ્ધાંત સત્સંગ ભીડો ખમવા ભીડો આપવો નહીં ભીડો ખમવા તત્પરતા રહી અંતરમાં બહાર તો જો આપણે આ બધાને આપણે નામ દઈએ છે બધાને એ કોઈને ઈચ્છા નથી પણ એક પ્રથા છે એટલે નામ દેવું પડે બીજાને પ્રેરણા મળે પણ કોઈના બધા કોઈને ઈચ્છા નથી મારું નામ લેવાય આગળ આવે
એ બીજાને બળ પુષ્ટિ મળે એટલા માટે તો એ રીતે રહ્યું. બે પરવાહી ન થવા દે. સત્સંગ ભીષણ માર્યો, સત્સંગમાં ભીડા માર્યો, સત્સંગ તરી ના જવું, આપણે છઠક ભરી ના કરી. સત્સંગ ભીડો જે યોગીઓ પણ ભગવાન પાસે જવાય.